સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. માર્કેટ રેગ્યુલેટરે અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ સહિત 24 અન્ય એન્ટિટીને ઇક્વિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. આ ઉપરાંત 25 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સેબીએ કંપનીમાંથી ફંડ ડાયવર્ઝનના આરોપમાં તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને 5 વર્ષની મુદ્દત માટે કોઈ પણ લિસ્ટેડ કંપની અથવા કોઈ પણ મધ્યસ્થીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સન તરીકે હોલ્ડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય સ્ટોક માર્કેટમાં કામકાજ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઇનાન્સને સિક્યોરિટી માર્કેટમાંથી 6 મહિના માટે પ્રતિબંધિત કરી દીધી છે અને તેને 6 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. હવે અનિલ અંબાણી સામે સેબીને શું મળ્યું એની વાત કરીએ તો સેબીએ તેના 222 પાનાના અંતિમ આદેશમાં કહ્યું હતું કે અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના મુખ્ય સંચાલનની મદદથી તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને લોન તરીકે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાંથી ભંડોળ ટ્રાન્સફર કરવાની છેતરપિંડી ભરી યોજના બનાવી હતી. જોકે રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવી ધિરાણ પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ જારી કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા હાથ ધરી હતી અને તેમ છતાં કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી. સેબીએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે છેતરપિંડીનું આયોજન અનિલ અંબાણી અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડમાં ટોચના અધિકારીઓએ ભંડોળનો દુરુપયોગ કર્યો હતો અને ભંડોળને પ્રમોટર સંબંધિત એન્ટિટી તરીકે દર્શાવવામાં આવતા અયોગ્ય લોન લેનારાઓને લોન તરીકે આ ભંડોળ આપવામાં આવ્યું હતું. અનિલ અંબાણીએ એડીએમ ગ્રુપના અધ્યક્ષ તરીકેના તેમના પદ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડની હોલ્ડિંગ કંપનીમાં તેમના નોંધપાત્ર પરોક્ષ હિસ્સાનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કર્યો હતો. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.